નમસ્કાર અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ અહેવાલમાં આપનું સ્વાગત છે. તો વડોદરા ખાતે યુવા જન જાગૃતિ પાર્ટીના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં યુવા જન જાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રોનકસિંહ ગોહિલ દ્વારા રિબિન કાપીને ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયમાં યુવા જન જાગૃતિ પાર્ટીના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુવા જન જાગૃતિ પાર્ટી દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા અને દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા અવારનવાર લોક જાગૃતિ અંગે કાર્યક્રમો આપવામાં આવે છે, ત્યારે યુવા જન જાગૃતિ પાર્ટીને આગળ વધારવા અને તેના કાર્યો દેશના તમામ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ સાથે વડોદરા ખાતે યુવા જન જાગૃતિ પાર્ટીની કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. યુવા જન જાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રોનકસિંહ ગોહિલે દ્વારા રિબિન કાપીને ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, તેમજ યુવા જન જાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના પાર્ટીના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં યુવા જન જાગૃતિ પાર્ટીની મહિલા મોરચાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી, જે દરમિયાન મહિલાઓએ દેશમાં થતા ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથે થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને ભાજપ સરકાર વિરુદ્ધ આકરા પ્રહાર પણ કર્યા હતા. નમસ્કાર, જય હિન્દ, જય સ્વરાજ. રજનીશ પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ પોલીસ સમન્વય સમિતિ. અમારી સમિતિ બેઝિકલી પબ્લિક અવેરનેસના પ્રોગ્રામો કરે છે અને આજે જે યુવા જન જાગૃતિ પાર્ટીનું જે બરોડાનું કાર્યાલય જે રોનકસિંહ દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું છે, રોનકસિંહ દ્વારા જે અત્યારના જે યંગ જનરેશન છે જે એને જે એક તક આપવામાં આવી છે કે સારા લેવલ ઉપર, ઘણા લોકો કેવું છે કે બિલ્ડર બનવા ટ્રાય કરતા હોય, કોઈને પોલીસ ખાતામાં જવું હોય, પણ એમને એક એવો કોન્સેપ્ટ લાવે છે ભાઈ તમે પોલિટિશિયન કેમ નહીં. લોકો પોલિટિશિયનને એક અલગ નજરથી જોતા હોય છે. તો મારી સમિતિના જેટલા બી મેમ્બરો છે એમનું હું પૂરેપૂરું સમર્થન આપું છું. જય હિન્દ, જય સ્વરાજ. હવે ઇલેક્શન આવવાના એટલે રોજ જે નવી નવી વસ્તુઓ નવું નવું નાખી દે કે જે પ્રજાને કોઈ પણ જાતનો વિચાર કરવાનો આગળનું કોઈ સ્કોપ જ નહીં આપે. એ તૈયારી અમારી અંદર ખાને થશે. પહેલાં તો અમે એ લોકો સાથે બધા સાથે મિટિંગ કરીશું. અમે મેઇન ટાર્ગેટ એ રીતે જ કરીશું કે ભાઈ યુવાનોને જાતે જ કરવો પડશે અને આપણે સામનો કરવો પડશે. આજે રોડ દરેક વ્યક્તિઓ દરેક લેડીઝને પ્રોબ્લેમ તો થતા જ હોય છે. આજે નાની નાની બાળકીઓને પણ પ્રોબ્લેમ થતા હોય છે તો કોઈ આવતું નથી. ખરેખર એ વ્યક્તિને ફાંસી જ આપવી જોઈએ. જે નોર્મલ સજા આપે છે ને એ સજા ના આપવી જોઈએ, એમને ફાંસી જ આપી દે. એક વ્યક્તિને ફાંસી આપશે તો બધાને ખબર પડશે, કારણ કે આ એ લોકોને છૂટા મૂકી દે છે ને એટલા માટે એ લોકોને કોઈ ફરક નથી પડતો. એટલે એમને થાય કે શું થશે, વર્ષ બે વર્ષની સજા, એનાથી વધારે તો આપણને કંઈ થવાનું નથી. ચલો ચલો. મારું નામ છે ચૈતાલી વૈભવ પટેલ, યુવા જનજાગૃતિ પાર્ટી વડોદરા જિલ્લા મહિલા પ્રમુખ. મારે ખાલી મોદીને એટલું જ કહેવું છે કે તમે એવું કહો છો કે હું બધું સસ્તું કરીશ, સસ્તું તો કશું તમે એમ પણ નથી કર્યું, મોંઘવાળી વધારી છે. પણ તમે એક કામ કરો, એના કરતાં છે ને તમે ઘરે બેસી જાઓ, અમે બધું કરી લઈશું. અને જે પેટ્રોલનો વધારો છે આ અમે લોકો કરી શકીશું, તમે લોકો પ્રિફર કરી શકશે, પણ દરેક વ્યક્તિ ઘરે મધ્યમ વર્ગ એ બધા તો આ વસ્તુ પ્રિફર નહીં કરી શકે ને. એટલે તમે પહેલાં સૌથી પહેલાં એ વિચારો કે હું શું કરી રહ્યો છું. એટલે અમારે એટલું જ કહેવું છે કે કાયદા બધા કડક થવા જોઈએ. બહારના દેશ જેવું તો આપણે અહીંયા થવાનું નથી, પણ એના એવું એના બહારથી તો કંઈક તો શીખીને થાય. આમ તો મોદી બહારથી બધું કહે છે, બહારના દેશમાં આવું છે, એવું ઇન્ડિયામાં કરવા જાય છે. એના પહેલાં તું જોયે કે બહારના દેશમાં કેવી રીતના સિસ્ટમ છે. બહારના દેશમાં એની સરકાર બહારના વ્યક્તિઓને પાલવે છે, અહીંયા તું કોઈને પાલવતો નથી ભાઈ. એટલે એના માટે તું પહેલાં એ વિચાર કે તારામાં પાલવાની તાકાત હોય તો આ વસ્તુ તું કર. બહારના કન્ટ્રી જેવું અહીંયા કરવા ના જઈશ, અને અમારા જ રૂપે અમારે જ બધું કરવાનું હોય તો એ તો અમે અમારા જાતે કરી જ લઈશું. દિવ્યેશ નસીદ સાથે NS ગુજરાત ન્યૂઝ વડોદરા. તો હાલના સ્પેશિયલ અહેવાલમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.